Dean, I am the head office chair. શીતલ આઈસ્ક્રીમ ને જે મળેલા જે એવોર્ડ જે છે મિત્રો, આ પ્રોડક્ટ એમને નથી બનતી, એની પછાડમાં એનું જે મહેનત છે, જો આપ જોઈ શકો છો એમને કેટલા એવોર્ડ મળ્યા છે શીતલને. વેરી ગુડ. જો મિત્ર, શીતલ કુલ પ્રોડક્ટ, આપણે જે શીતલ આઈસ્ક્રીમની વિશે વાત કરી છે એ કેટલું મોટું છે એનો હું આખો એક આપને જો એરિયલ વ્યૂ બતાવું છું. આપને જો આપણે શીતલ કુલ પ્રોડક્ટમાં આપણે જઈએ છીએ અને આપણે એમની બધી જ વિગતો જરાક જાણીશું, માટે આખી એન્ટ્રી છે એમની. એન્ટ્રી થાય છીએ આપણે, પ્રથમ આપણે દરવાજા જે છે આપણે એક એક ચેક કરતા જઈએ છીએ. જો એમને શીતલની પ્રોડક્ટ વિશે આપણે બધું બતાવતા જાય છે. જો લેબ છે, લેબની અંદરમાં બધું ટેસ્ટિંગ થાય છે. શું ડ્રાય ફ્રૂટ કટિંગ? જો મિત્રો, ડ્રાય ફ્રૂટ કટિંગ અહીંયા થાય છે આખું. વાહ. ડેરી પ્લાન્ટ છે અને અંદરમાં મિલ્કને સ્ટોરેજ કરે છે. જો છાશનું અહીંયા આખું પ્રોડક્શન થાય છે, પેકિંગ થાય છે એનું. હા બરાબર. અલગ અલગ બધી જ એક્સપોર્ટ જે થાય છે, જે પનીરના કટિંગ પીસ થાય છે અને આખું જો બની રહ્યું છે પનીર આથી. હા, માઇનસ
3 ડિગ્રી નો આઈડિયો છે ફરીને બહાર આવે મિલ્ક નું બધું અહીંયા 7 દિવસ માટે અહીંયા રાખે છે જેથી કરીને ટેસ્ટિંગ થઈ જાય. જો આપ જોઈ શકો છો એના રિપોર્ટ પણ સાથે આપે છે. જો આ ગુલ્ફીના મશીન છે કેન્ડી ના કેન્ડી બને છે એશિયાની સૌથી મોટી કેન્ડી લાઈન. ઓહો વાહ. તમને બતાવું છું જો એમના શીતલની હું આપને આખી બ્રાન્ડ બધી જે છે એ બતાવું છું. આપને દર્શક મિત્રો નમસ્કાર. આજે આપણે આવ્યા છીએ અમરેલીમાં. અમરેલીમાં આવ્યા છે શીતલ. આપ બધા જ શીતલથી ખૂબ પરિચિત હશે. જો મિત્રો હું આપને બતાવું છું દર્શક મિત્રો, કારણ કે શીતલનું નામ આપણે લગભગ હું તો જાઉં છું ત્યાં બધે જ જોવા મળે છે. તો આજે આપણે એમના મેઇન ડાયરેક્ટર કે જે ભૂપતભાઈ ભુવને આપણે મળીએ છીએ અને કેટલી પ્રોડક્ટ બનાવે છે અને કેવી કેવી પ્રોડક્ટ બનાવે છે અને કેવું એમનું વર્ક છે એના વિશે આપ જરા કહેશો. નમસ્કાર. અમે શીતલ કુલ પ્રોડક્ટ્સ લિમિટેડ કંપની છે અને શીતલ બ્રાન્ડથી મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, સ્નેક્સ અને સ્વીટ, ચોકલેટ એવી રીતે ટોટલ 8 સેગમેન્ટમાં કામ કરીએ છીએ. વાહ. અને 400થી વધારે પ્રોડક્ટ આ બધી બને છે. વાહ વાહ. અને આ યુનિટ આપણું અમરેલી જીઆઈડીસીમાં છે અને કંપનીની અંદર અત્યારે 1000થી વધારે લોકો કામ કરે છે. અને અમરેલી ડિસ્ટ્રિક્ટની અંદર પબ્લિક લિમિટેડ કંપની બનવાવાળી આ પહેલી કંપની છે. વાહ. અને ડિફરન્ટ એવું છે કે આ ઇન્ડસ્ટ્રીઝની અંદર 80% લોકો અત્યારે આઈસ્ક્રીમ જેવું એટલે કે ફ્રોઝન ડેઝર્ટ બનાવે છે અને શીતલ બ્રાન્ડથી જે પ્રોડક્ટ બને છે એ 100% પ્યોર મિલ્ક અને ક્રીમમાંથી બને છે. વાહ. એટલે પ્યોર છે અને અત્યારે જે ક્વોલિટીના જે મોસ્ટલી સ્ટાન્ડર્ડ FSSAI સ્ટાન્ડર્ડ મેન્ટેન થતું હોય છે અને શીતલની અંદર અત્યારે USFDA સ્ટાન્ડર્ડ મેન્ટેન થાય છે. શીતલ પ્રોડક્ટ અત્યારે ગુજરાત અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ, કાશ્મીર અને આવી રીતે અલગ અલગ 7 જેટલા સ્ટેટમાં આપણે અહીંથી મોકલી રહ્યા છે અને છેલ્લા 3 વર્ષથી અત્યારે આપણા ભારત સિવાય UK, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા આવી રીતે 15 જેટલી કન્ટ્રીમાં આ પ્રોડક્ટ એક્સપોર્ટ પણ થઈ રહી છે. વાહ.
તો ભૂપતભાઈ બીજું ધારો કે આપણે અમરેલીમાં તમે આ અને ખાસ કરીને જે શીતલનું આ નામનું કેમ સિલેક્શન કર્યું? શીતલ એટલે એની પાછળનું કંઈ? શીતલનો અર્થ મિનિંગ એવો થાય છે, શીતલ એટલે ઠંડુ, કુલ. વાહ, શીતળતા, શીતળતા. હા, જે પ્રોડક્ટ છે ને એ અમારી ને રિલેટેડ આ નામ છે, સાથે જોડાયેલું નામ છે. ના ના, બરાબર છે. ધારો કે અત્યારે તો ઘણી બધી આવી મિલ્ક પ્રોડક્ટ બધી જે છે, તો એના કરતાં તમારી મિલ્ક પ્રોડક્ટમાં શું વિશેષતા બધી અત્યારે? કારણ કે અત્યારે તો મિલ્ક પ્રોડક્ટમાં ઘણી બધી ઓલી થતી હોય છે, તો એમાં તમે એમાં અલગ કેમ તમારું આટલું બધું નામ ને એની પાછળનું શું કારણ છે? બીજો રસ ખાસ કરીને થોડું વિશેષ એવું છે કે મેં તમને વાત કરી કે ફ્રોઝન ડેઝર્ટ અને આઈસ્ક્રીમ એવી રીતે બે સેગમેન્ટ છે. તો આપણી કંપની ખાસ પ્યોર આઈસ્ક્રીમમાં કામ કરે છે, ફ્રોઝન ડેઝર્ટ નથી. બરાબર છે. બીજું ખાસ સેલ્સ અને માર્કેટિંગ, તમને માર્કેટની અંદર તમને જોવા મળતું છે, ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો લગભગ તમને દર 5-10 મિનિટના અંતરે કંઈક ને કંઈક જગ્યાએ શીતલનું બ્રાન્ડિંગ તમને જોવા મળશે. બરાબર. એટલે ખાસ બ્રાન્ડિંગ ઉપર અને ક્વોલિટી ઉપર અમે થોડું અને એવી જગ્યા અમે આઈસ્ક્રીમને ઉપલબ્ધ કર્યો છે કે જે આઝાદી પછી ઘણા બધા આશરે ઓછામાં ઓછા 5,000 જેવા ગામ એવા છે કે જ્યારે આઈસ્ક્રીમ ક્યારે મળતો જ નહોતો. વાહ, એવી જગ્યાએ અમે આઈસ્ક્રીમની અવેલેબિલિટી કરી છે અને લોકો સુધી પહોંચાડ્યો. નમસ્કાર. આમાં શું છે, ખરેખર તો શીતળતા એટલી બધી છે કારણ કે માણસને બીજું મને એવું પણ હશે કે આર્થિક જે બીજા બધા વાળેલા છે કે એના રેટની અંદરમાં કંઈ ફેરફાર તમારો કંઈ ખરો કે એવું તે માણસને કે રેટ કમ્પેરિઝન કરીએ તો એકદમ રિઝનેબલ છે. જે પ્રોડક્ટ માર્કેટમાં મળતી હોય છે એની કરતાં પ્રાઇસ થોડા વધારે સારી રીતે લોકોને પોસાય અને દરેક ક્લાસ કસ્ટમરને સરળતાથી ખરીદી શકે એવા રેટ છે બધા. પછી એની અંદરમાં કોઈ 500 કિલો કે એવી રીતે પેકિંગમાં કે ના મળે કે કેવી રીતે એમાં કે બધા અલગ અલગ જ હોય છે એમાં? દરેક સાઇઝમાં 50 ml થી 5 લિટર સુધી દરેક સાઇઝમાં અવેલેબલ છે. સમજો ઇમ્પલ્સ એટલે કપ, કોન, કેન્ડી, પાર્ટી પેક તો ખરું છે, એની સિવાય ખાસ કરીને બલ્ક યુઝ જેમને હોય એમાં 4 લિટર અને 5 લિટર બલ્ક પેકમાં પણ ઉપલબ્ધ છે. બરાબર છે. આપણે કેટલા વર્ષથી અહીંયા તમારી આ છે શીતલ બ્રાન્ડ? અમે એસ્ટાબ્લિશ 2000ની સાલથી અમે આ GIDC યુનિટની શરૂઆત કરી. બરાબર છે. એટલે આશરે આજે 23 વર્ષથી વધારેનો સમય GIDCમાં. બરાબર છે. દર્શક મિત્રો, આપણે ભૂપતભાઈ પાસેથી બધી જ સરસ મજાની એમને વાતો કરી છે. શીતલનું તમે ઘણા બધા આઈસ્ક્રીમો ખાધા છે, તમે પણ ઘણા બધા આઈસ્ક્રીમો ખાધા હશે, પણ આજે આપણે રૂબરૂ જ્યારે મળી છે ભૂપતભાઈને, તો એમને વિગતવાર આપણને એમ કે સારામાં સારી બ્રાન્ડ છે અને એની જે ક્વોલિટી છે એને મેન્ટેન કરે છે, એટલે તમને સારામાં સારી તમે કોઈ પણ તમારે એમની પ્રોડક્ટ તમે ખાશો તો તમને ખરેખર સ્વાદિષ્ટ લાગશે અને એની અંદરમાં તમને નવીનતા સભર એમની જે ક્વોલિટી પણ એમને મેન્ટેન કરે છે. એટલે આપણે હવે થોડી આપણે એમની જે બ્રાન્ડ છે શીતળતાની શીતળની એ પણ આપણે જોઈશું. મારું નામ કેવલ ભુવા છે અને હું શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડમાં કામ કરું છું અને હું સેકન્ડ જનરેશનમાં છું. હા. અને હું સેલ્સ એન્ડ માર્કેટિંગની જવાબદારી ભજવું છું. અમારે ટોટલ 8 સેગમેન્ટ છે અમારી ફૂડ કેટેગરીમાં. બરાબર છે. અમે 6-7 સ્ટેટમાં ઇન્ડિયામાં કામ કરીએ છીએ. બરાબર છે. એટલે અમે તમે ઝડપી પહોંચાડવાનું બધું એ બધું ટ્રાન્સપોર્ટેશન કે બધું એમાં અમે સેલ્સ એન્ડ માર્કેટિંગ જે આફ્ટર પ્રોડક્શનનું જે માર્કેટમાં પહોંચીને એનું બ્રાન્ડિંગ કરવાનું, રિટેલર જગ્યાએ જગ્યાએ આપણું આઈસ્ક્રીમ પહોંચે એનું ધ્યાન. તો આપણે કેટલા રિટેલર ને બધા હશે તમારા શોપ બધામાં? 30,000+ અમારા રિટેલર છે. ઓહો. 400 થી વધારે અમારા ડિસ્ટ્રીબ્યુટર છે. વાહ. અને 20 થી વધારે અમારા સુપર સ્ટોકિસ્ટ છે. વાહ વાહ વાહ, સરસ. થેન્ક યુ જવાબદારી. આ પ્રોડક્ટ એમને નથી બનતી, એની પછાડમાં એમનું જે મહેનત છે જો આપ જોઈ શકો છો એમને કેટલા એવોર્ડ મળ્યા છે શીતલને. વેરી ગુડ.